હવે આગળ વાત કરીએ તો ખેડાની. ખેડા જિલ્લાના ગલતેશ્વર તાલુકામાં આવેલા મહી નદીમાં મિત્રો સાથે નાવા પડેલ બાયરનો ઇવાન ડૂબ્યો. અરવલ્લી જિલ્લાના બાયડ એનએચ હાઈસ્કૂલ પાસે રહેતા ગોપાલભાઈ બારોટનો દીકરો ચંદ્રેશ અને તેમના મિત્રો ડાકોર રણછોડરાયના દર્શનાર્થે આવ્યા હતા. દર્શન કર્યા બાદ તેઓ ગળતેશ્વર મહીસાગર નદીએ ગયા હતા. આ સમયે ચંદ્રેશ અને તેના મિત્રો મહીસાગર નદીમાં નાહવા માટે પડ્યા હતા. તે સમયે ચંદ્રેશનો પગ લપસી જતા પાણીના વહેણમાં તણાયો હતો. આ ઘટનાની જાણ થતાં તેના પિતા ગોપાલભાઈ બારોટ પહોંચી ગયા હતા. ત્યાં જઈને જોતા તેમનો પુત્ર પાણી પી ગયો હોવાથી મરણ પામેલો હતો. ગોપાલભાઈના જણાવ્યા અનુસાર તેમનો પુત્ર ચંદ્રેશ 17 વર્ષનો હતો અને ધોરણ 12માં અભ્યાસ કરતો હતો. તે ડાકોર ખાતે દર્શન કરવા આવ્યા હતા. ત્યારબાદ નાહવા પડતા ડૂબી જવાથી પાણી પી જતા મરણ પામેલ છે. મારે 2 પુત્રો હતા, જેમાં મોટા પુત્રનું મરણ થયેલ છે અને નાનો પુત્ર અભ્યાસ કરે છે અને તે પોતે પિયાગો લોડિંગ રિક્ષા ચલાવી ગુજરાત કરતા હોવાનું જણાવ્યું હતું. આ બાબતે સેવાલિયા પોલીસને જાણ કરતા સ્થાનિક તરવૈયાઓની મદદથી લાશને બહાર કાઢી પીએમઆરથી સેવાલિયા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. આ બનાવ અંગે સેવાલિયા પોલીસે તપાસ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. રાકેશ મકવાણા, ZSTV, ખેડા.